જે ઘડીનો આખરે ઇંતજાર હતો તે ઘડી પૂર્ણ થઈ છે અને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી બની ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી, જો કે કોંગ્રેસની કમાન રાહુલ ગાંધીના હાથમાં આવી ગઈ છે. નિર્વિવાદ રાહુલ ગાંધી આખરે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. 2013માં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને બનાવાયા હતા, જોકે આખરે કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીની વરણી કરવામાં આવી છે અને કોંગ્રેસ પક્ષની કમાન રાહુલ ગાંધીના હાથમાં સોંપાઈ છે. તો 16 તારીખે રાહુલ ગાંધી સત્તાવાર રીતે કમાન સંભાળશે. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી પણ કરી છે. તો કોંગ્રેસની કમાન રાહુલ ગાંધીના હાથમાં આવી ગઈ છે અને 16મી તારીખે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીની કમાન રાહુલ ગાંધી સંભાળશે. ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને, ઢોલ નગારા વગાડીને ઉજવણી કરવામાં આવી. ટીવી સ્ક્રીન પર ઉજવણીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. તો 16 તારીખે રાહુલ ગાંધી સત્તાવાર રીતે કમાન સંભાળશે.